धोरण पांच विषय गुजराती। पाठ दस भूलनी सजा। भूलनी सजा पाठना लेखक नु नाम छे प्रकाश लाला। तो आ पाठमां बाळको आपणे शुं जोवानुं छे, अब्राहम लिंकन विशे। तो ए कोण हता? तो ए अमेरिकाना भूतपूर्व राष्ट्रप्रमुख। भूतपूर्व एटले के पहेला जे राष्ट्रप्रमुख हता તેના આપણે નાના નાના પ્રસંગો રજૂ કરેલા છે તે જોવાના છે। તો જે ત્યારે નાના હતા ત્યારથી તે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે। તે જ્યારે નાના હતા ત્યારે તે ખૂબ પ્રામાણિક હતા અને હંમેશા સાચું જ બોલતા તેવા બધા તેની પાસે ગુણો હતા। તો તેના વિશે આજે આપણે જોવાનું છે। તો તે પહેલાં આપણે પાઠમાંથી જે શબ્દ સમજૂતી છે તે જોઈએ। શબ્દ સમજૂતી: ગર્વ, પોતાની કે અન્ય કોઈની વિશેષતા માટેનો અહોભાવ, અભિમાન। જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છાવાળું, નવું નવું જાણવાની ઈચ્છા હોય જેને એને કહેવાય જિજ્ઞાસુ। વાછળ, પવનથી ઉડેલા વરસાદના છાંટા। આત્મસંઘર્ષ, જાત સાથે મથામણ, જાતે મહેનત કરતા હોય તેને કહેવાય આત્મસંઘર્ષ। ફેટ આઉટ, ઝાંખો પ્રકાશ। ગફલત, ભૂલ। બારી વાટે, બારીમાંથી। દશા, હાલત, સ્થિતિ, પરિસ્થિતિ, આજુબાજુની સ્થિતિ, સંજોગ। બેદરકાર, કાળજી વગરનું। એકરાર, કબૂલાત। દ્રશ્ય એક: સ્થળ, સ્થળ એટલે કે જે જગ્યા છે તે। શાળાનો ટીચર્સ રૂમ, અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે। બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા। શાળાનો ટીચર્સ રૂમ એટલે કે આપણે જે સ્ટાફ રૂમ કહીએ છીએ તે, તેમાં બે ત્રણ શિક્ષકો બેઠા છે, વાતો કરે છે, અમુક શિક્ષકો લખે છે અને પોતપોતાનું કામ કરે છે। તેવી જ રીતના જેનું ત્યારે જ એક બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશે છે એટલે કે ત્યાં આવે છે લિંકન। મે આઈ કમિંગ સર, લિંકન શું કહે છે? મે આઈ કમિંગ સર એટલે કે હું અંદર આવું સર। શિક્ષક, યસ, ઉચ્ચે જોઈને, અરે લિંકન તું છે, આવ બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? તો તેમના શિક્ષક છે, ટીચર્સ છે, તે શું કહે છે? હા, અંદર આવ। પછી ઉચ્ચે જોવે છે તો તેને ખબર પડે છે કે લિંકન આવ્યો છે એટલે કહે છે આવ, અને તારો અભ્યાસ, તારું ભણવાનું કેવું ચાલે છે? લિંકન, મહેનત કરું છું, વળી આપ માર્ગદર્શન પર મળે છે। શું કહે છે? હું મહેનત તો કરું જ છું અને તમારું પણ માર્ગદર્શન એટલે કે તમે જે અમને ભણાવો છો તે પણ અમને ખૂબ સરસ લાગે છે, તે પણ અમને મળે છે। શિક્ષક, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે। શિક્ષક શું કહે છે? ખૂબ સરસ, વેરી ગુડ એટલે કે ખૂબ સરસ। મેં સાંભળ્યું એટલે કે મેં સાંભળ્યું છે કે તું ભણે છે અને સાથે નોકરી પણ કરે છે। લિંકન, જી, લિંકન શું કહે છે? હા સર। શિક્ષક, તારા મા બાપ? શિક્ષક શું પૂછે છે? તારા મમ્મી પપ્પા? લિંકન, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ। તો લિંકન કહે છે કે મારા શિક્ષણનો જે ખર્ચો થાય છે તે પરવડે, પરવડે એટલે કે પહોંચાય તેમ નથી, મારા મમ્મી પપ્પા તેટલો ખર્ચ કરી શકે તેમ નથી એટલે હું પોતે જ। અહીંયાથી આમ અધૂરું વાક્ય છે એટલે કે હું પોતે જ મારો ખર્ચ કાઢું છું। શિક્ષક, સમજી ગયો, હું તારા જેવો પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે। શિક્ષક શું કહે છે? હા હા, હું સમજી ગયો, તારા જેવા પરિશ્રમ પ્રિય, પરિશ્રમ પ્રિય એટલે કે ખૂબ મહેનતું, મહેનત કરેલા વિદ્યાર્થી માટે મને ગર્વ છે। લિંકન, થેન્ક યુ સર, મારે, એવી રીતના લિંકન કહે છે, થેન્ક યુ સર, થેન્ક યુ સર એટલે કે તમારો ખૂબ ખૂબ આભાર, મારે, એમ કહી અને એ બોલતા અચકાય છે, બોલી શકતો નથી। શિક્ષક, નિસંકોચ, જે કહેવું હોય તે બોલ। શિક્ષક શું કહે છે? નિસંકોચ એટલે કે સંકોચ રાખ્યા વગર, કંઈ પણ મનમાં રાખ્યા વગર તારે જે કહેવું છે તે મને કહે। લિંકન, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા એટલે લિંકન શું કહે છે કે તમે જે કાલે મને ક્લાસમાં એટલે કે વર્ગખંડમાં જે પાઠ શીખવ્યો છે
તેમાં મને વધુ જાણવાનું, એટલે કે તેમાં વધારે શું છે તેવી મારી જાણવાની ઈચ્છા છે મને, તો મને એવી કોઈ ચોપડી બીજી હોય તો તે તમે મને વાંચવા માટે આપો ને. શિક્ષક હસીને, આપીશ, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. શિક્ષક શું કહે છે હસતા હસતા, કે આપીશ, હા હું તને આપીશ તારા જેવા જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે અલગ અલગ નવી નવી વસ્તુની શીખવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીને પુસ્તક આપું તો મને ખુશી, આનંદ એટલે કે ખુશી થશે. તેમ કહી શિક્ષક તેનું ખાનું છે તેમાંથી પુસ્તક કાઢી આપે છે. લિંકન, આભાર સાહેબ, બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. લિંકન શું કહે છે, આભાર, હું તમને બે ત્રણ દિવસમાં આ ચોપડી વચાઈ જશે એટલે તમને હું પાછી આપી દઈશ. શિક્ષક, ઉતાવળ નથી, નિરાતે વાંચીને પાછી આપજે. શિક્ષક શું કહે છે, ઉતાવળ નથી એટલે કે કોઈ જલ્દી નથી, તું નિરાતે વાંચજે, શાંતિથી વાંચજે, પછી મને તારી ચોપડી, મારી ચોપડી પાછી આપજે. લિંકન ઊભો થઈને, થેન્ક યુ સર, થેન્ક યુ. લિંકન ઊભો થાય છે અને પછી કહે છે, આભાર સર, આભાર. શિક્ષક, ખૂબ ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. શિક્ષક શું કહે છે, ખૂબ પ્રગતિ, પ્રગતિ કે એટલે કે ખૂબ આગળ વધ. લિંકન ઊભો થતા, ઓકે સર, બાય. લિંકન ઊભો થઈને કહે છે, સારું સર, બાય, હવે હું જઉં છું. શિક્ષક, યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. શિક્ષક શું કહે છે, સારું, આવજે. એમ કહી અબ્રાહમ લિંકન ત્યાંથી જતા રહે છે. તો આપણે આ પહેલો પ્રસંગ જોયો, તેમાં અબ્રાહમ લિંકનની જે ભણવામાં જિજ્ઞાસા છે તેના વિશેની વાત કરે છે. ત્યાર પછી હવે આપણે બીજું દ્રશ્ય પછી જોઈશું.